ધોરણ આઠ વિષય વિજ્ઞાન પ્રકરણ એક પ્રશ્ન છ અને સાત. નમસ્તે. ધોરણ આઠ વિષય વિજ્ઞાન ચેપ્ટર તો પૂરું થઈ ગયું. હવે પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નો. હવે એ પ્રશ્નોના જવાબ હું અહીંયા તમને લખાવીશ. આપણે જેમ ક્લાસરૂમમાં કરીએ છીએ, ટીચર બોલે પ્રશ્ન અને એનો જવાબ, અને તમે જેમ લખો છો આપણે એમ જ કરશું. અને ખાસ એટલા માટે કે હા, તમારે જો લખવામાં પાછળ રહી જાઓ તો કાંઈ વાંધો નહીં, એ જ વિડીયોને રિવાઇન્ડ કરી અને ફરીથી લખજો, જોઈ અને ફરીથી લખજો. ફોટા દ્વારા જો કરશો ને, ફોટો તમને મોકલું તો તમારી આંખોને પણ નુકસાન થશે અને લખવામાં પણ તકલીફ રહેશે. એના કરતાં જેમ આપણે ક્લાસરૂમમાં કરતા હતા એ જ રીતે કરશું. પ્રશ્નોના જવાબ અને તમે લખશો. નમસ્તે. ધોરણ આઠ વિષય વિજ્ઞાન અને પ્રકરણ નંબર એક, એકથી ત્રણ પ્રશ્ન પણ આપણે જોઈ ચૂક્યા. પ્રશ્ન નંબર ચાર પણ કર્યો, પ્રશ્ન નંબર પાંચ પણ કર્યો. હવે પ્રશ્ન નંબર છમાં જઈએ. ચેપ્ટર ચાર પણ આપણે કરી લીધો, એના બધા અલગ અલગ જે ચાર ભાગ હતા એબીસીડી એ પણ પૂરા કરી લીધા થ્રેસિંગ સુધી. પ્રશ્ન પાંચમાં પણ કૃત્રિમને કુદરતી ખાતર કર્યો. હવે પ્રશ્ન નંબર આવે છે છ, સિંચાઈ એટલે શું અને પાણી બચાવતી સિંચાઈની બે પદ્ધતિનું વર્ણન કરો. તો જવાબમાં છે સમયાંતરે. આ વ્યાખ્યામાં પણ પૂછાઈ શકે, એક વાક્યમાં પણ પૂછાઈ શકે અને મોટા પ્રશ્નની અંદર પણ પૂછાઈ શકે કે સિંચાઈ એટલે શું. તો આ જે શરૂઆતમાં પેરેગ્રાફ સુધી લખેલું છે એ છે કે સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની, સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. સિંચાઈનો સમય અને માત્રા. સિંચાઈનો સમય અને માત્રા દરેક પાક મુજબ. સિંચાઈનો સમય અને માત્રા દરેક પાક મુજબ, અલ્પવિરામ, જમીન મુજબ અને ઋતુ મુજબ જુદા જુદા હોય. પાણી બચાવતી સિંચાઈની બે પદ્ધતિ છે, એમાંની પહેલી એક પદ્ધતિ છે ટપક પદ્ધતિ. આ પદ્ધતિ વડે પાણી ટીપે ટીપે સીધું જ છોડના મૂળમાં પડે છે. આ પદ્ધતિ વડે પાણી ટીપે ટીપે સીધું જ છોડના મૂળમાં પડે છે, આથી તેને ટપક પદ્ધતિ કહે છે. ફળ આપતી વનસ્પતિના બગીચા તેમજ વૃક્ષોને, ફળ આપતી વનસ્પતિના બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવાની આ સર્વોત્તમ પદ્ધતિ છે. આ પદ્ધતિમાં પાણીનો વ્યય થતો નથી, એટલે આ પદ્ધતિ પાણીની અછતવાળા વિસ્તારોમાં એક વરદાન સમાન છે. આ પદ્ધતિમાં પાણીનો વ્યય થતો નથી, એટલે આ પદ્ધતિ પાણીની અછતવાળા વિસ્તારોમાં એક વરદાન સમાન છે. હવે આવે છે બીજી પદ્ધતિ, ફુવારા પદ્ધતિ. ફુવારા પદ્ધતિ, આ પદ્ધતિનો ઉપયોગ અસમતલ ભૂમિ માટે કરવામાં આવે છે. આ પદ્ધતિનો ઉપયોગ અસમતલ ભૂમિ માટે કરવામાં આવે છે, જ્યાં પાણી ઓછી માત્રામાં હોય, જ્યાં પાણી ઓછી માત્રામાં હાજર હોય છે, કાટખૂણે પાઇપના ઉપરી છેડા પર ફરતી નોઝલો લગાડવામાં આવેલ હોય છે, કાટખૂણે પાઇપના ઉપરી છેડા પર ફરતી નોઝલો
લગાડવામાં આવેલ હોય છે. આ પાઇપ નિશ્ચિત અંતરે મુખ્ય પાઇપ સાથે જોડાયેલ હોય છે. આ પાઇપ નિશ્ચિત અંતરે મુખ્ય પાઇપ સાથે જોડાયેલ હોય છે. જ્યારે પંપની મદદથી પાણી મુખ્ય પાઇપમાં પહોંચાડવામાં આવે છે, ત્યારે તે ફરતી નોઝલમાંથી બહાર નીકળે છે. એનો છંટકાવ છોડ પર એવી રીતે થાય છે, જેમ કે વરસાદ પડતો હોય. ફુવારા પદ્ધતિ ઘાસવાળી જમીન, અલ્પવિરામ કોફીના વૃક્ષ, અને બીજા કેટલાક પાક માટે ખૂબ ઉપયોગી છે. હવે એના પછીનો છે પ્રશ્ન 7. જો ખરીફ પાકને જો ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવે તો શું થશે? ચર્ચા કરો. જવાબમાં લખવાનું છે, ઘઉં રવિ પાક છે, તેને સૂકું અને ઠંડુ હવામાન જોઈએ છે. જો ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવે તો તેને ભેજવાળું હવામાન અને વધુ વરસાદ મળે, જે તેને અનુકૂળ આવે નહીં. આથી ચોમાસામાં વાવેલા ઘઉંનું ઉત્પાદન સારું થાય નહીં. ઘઉંના છોડ તંદુરસ્ત રહી શકે નહીં, તેથી ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવતા નથી.